સુરક્ષણે દિનરાત સાફ સફાઈ કરી ચોખ્ખું ચણાક કરનાર સફાઈ કર્મચારીઓએ તેનું લોહી પાણી એક કરી સુરત શહેરને સ્વચ્છ રાખવામાં સિંહ ફાળો પ્રદાન કર્યો છે. કોરોનાની મહામારી હોય કે બીજી કોઈ આફત, આ સફાઈ કર્મચારીઓને તેમની ડ્યુટીને ફર્સ્ટ મને આપે છે. આટલું બલિદાન આપ્યા બાદ પણ તેમની જિંદગીનું કોઈ મૂલ્ય જ નથી. ખરા અર્થમાં અચરજ પામવા જેવી બાબત તો કહી જ શકાય. કોરોના કાળની મહામારીનો ભોગ બનેલ અને જીવ ગુમાવનાર કુલ 24 કર્મચારીઓના પરિવારોને મૃત્યુના વર્તન માટે વલખા મારવા પડી રહ્યા છે. કોરોનાની મહામારીમાં જીવલેણ વાયરસનો ભોગ બનેલ 24 જેટલા સફાઈ કર્મચારીઓના પરિવારોએ તેમના સ્વજનના મોત બાદ મળતું સરકારી વળતર હવે મળશે કે કેમ તે એક પ્રશ્ન કર્યો છે. કર્મચારીના સંબંધીઓ અખિલ ભારતીય સભા મજદૂર સંઘના નેજા હેઠળ શુક્રવારે સુરત મહાનગરપાલિકાનો ઘેરાવો કર્યો. તેમની રજૂઆત સ્વરૂપે એક આવેદન પત્ર પણ મનપા કમિશનરને પાઠવ્યું છે. હવે સાંભળીશું શું કહી રહ્યા છે આગેવાનો. મારું નામ નરેશભાઈ બી સોલંકી છે. અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ સુરત જિલ્લા અધ્યક્ષ છું અને અન્ય મારા સંસ્થાની ટીમ મારી સાથે છે. અને મારું કહેવું એવું છે કે સુરત મહાનગરપાલિકાની અંદર જ્યારે કોરોના મહામારીની અંદર સફાઈ કામદાર જે કામગીરી કરતા હતા અને એ કોરોનાના કારણે મૃત્યુ ફૂલ 24 કર્મચારી પામ્યા હતા, તો આજ દિન સુધી એમનું કોઈ વળતર મળ્યું નથી. અમે કલેક્ટર સાહેબે રજૂઆત કરી છે, સુરત મ્યુનિસિપલ કમિશનરને 2 લેટર લખ્યા છે, તો આજ દિન સુધી કોઈને વળતર મળ્યું નથી. અને અત્યારે મેડિકલ સ્ટાફ તથા અન્ય નર્સિંગ સ્ટાફ તેઓને વધારાનો પગારનો લાભ મળ્યો છે, પણ આ સુરત મહાનગરપાલિકા કર્મચારીઓને લાભ મળતો નથી. આગામી દિવસોમાં 15 દિવસોમાં જો આ વસ્તુ ધ્યાનમાં નહીં લઈ તો આના ઉગ્ર આંદોલન થશે.